વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા અધ્યાયમાં પુષ્પ અને ફળ પ્રથમ પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે પુષ્પોના ભાગોને જાણીએ વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો હેતુ પુષ્પના ભાગોનું અવલોકન કરવું સાધનો પુષ્પ શક્ય હોય તો જાસૂદ કે ધતુરાનું ફૂલ લેવું પદ્ધતિ સ્ત્રીસર ચક્ર પૂંકેસરોની વચ્ચે આવેલ નળી જેવા ભાગને સ્ત્રી કહે છે તે પરાગાસન પરાગવાહીની અને બીજાશયનું બનેલું છે બીજાશયમાં બીજાંડ એટલે કે માદા પ્રજનન કોષ ઉત્પન્ન થાય છે દલચક્ર વજ્રચક્રની ઉપર આવેલી રંગીન અને આકર્ષક પાંદડીઓને દલપત્ર કહે છે દલપત્રના સમૂહને દલચક્ર કહે છે તે પરાગનયન માટે કીટકોને આકર્ષે છે દલપત્રને પુષ્પમણી અથવા ફૂલમણી પણ કહે છે પુષ્પાસન પુષ્પદંડના ઉપરના પહોળા ભાગને પુષ્પાસન કહે છે પુષ્પાસન પર પુષ્પના બધા જ ભાગો સંકળાયેલા હોય છે અને તેના પર પુષ્પ ગોઠવાયેલું હોય છે પુકેસર પરાગ એટલે કે પરાગાશય અને તંતુના બનેલા ભાગને પુંકેસર કહે છે પુંકેસરો ભેગા મળી પુંકેસર ચક્ર બને છે તે પરાગરજ એટલે કે ઉત્પન્ન કરે છે વજ્રચક્ર પુષ્પની બહારના નીચેના ભાગમાં નાનકડા પર્ણ જેવી લીલી રચના આવેલી છે જેને વજ્રપત્ર કહે છે વજ્રપત્રના સમૂહને વજ્રચક્ર કહે છે તે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે પુષ્પદંડ પુષ્પના નીચેના ભાગમાં આવેલી દાંડીને પુષ્પદંડ કહે છે જેના વડે પુષ્પ વનસ્પતિના પ્રરોહ સાથે જોડાયેલું રહે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિર્ણય લઈશું પુષ્પ એ વનસ્પતિનું સૌથી સુંદર અને આકર્ષક અંગ છે તેના પુષ્પદંડ પુષ્પાસન વજ્રચક્ર દલચક્ર પૂંકેસર સ્ત્રીકેસર જેવા જુદા જુદા અંગો હોય છે